ધોરણ સાત વિષય વિજ્ઞાન અને ચેપ્ટર નંબર બે પ્રાણીઓમાં પોષણ બરાબર છે, પાચન તંત્ર આપણું જોઈએ છીએ. તો હવે પહેલીને જાણવું છે કે ઉલટી એટલે કે વોમિટિંગ દરમિયાન ખોરાક વિરુદ્ધ દિશામાં કેવી રીતે ગતિ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, એના માટે આપણે જરાક જોઈશું કે આપણે જ્યારે ખોરાક ખાઈએ છીએ તે ખોરાક શું છે. વિદ્યાર્થી મિત્રો, અન્નનળી દ્વારા જઠરમાં જતો હોય છે, બરાબર છે. અન્નનળી દ્વારા શેમાં જતો હોય છે, જઠરમાં જતો હોય છે. પરંતુ જ્યારે આપણને વોમિટિંગ થાય છે ત્યારે જઠર તરફથી ક્યાં જાય છે, તે આપણા મુખ ગુહાથી બહાર નીકળી જતો હોય છે. તો આવું કેવું રીતે શેના માટે થાય છે તો આપણે હવે આપણે જોઈશું, બરાબર છે, એ જાણવાનો પ્રયત્ન કરીશું. પાચનનળીની અન્નનળીમાં ખોરાકનું વહન, પાચનનળીની અન્નનળીમાં ખોરાકનું વહન. તો વિદ્યાર્થી મિત્રો, આકૃતિ 2.2 જુઓ. અન્નનળીમાં અન્નનળી ગળામાં થઈને છાતીમાં પ્રવેશે છે. અન્નનળી ક્યાં જાય છે? ગળામાં થઈને છાતીમાં પ્રવેશે છે. અન્નનળીની દિવાલના હલનચલનને કારણે તે શું છે, સ્નાયુની. અન્નનળીની દિવાલ શેની બનેલી હોય છે? સ્નાયુઓની બનેલી હોય છે. સ્નાયુઓના હલનચલનને કારણે, સ્ટેપ બાય સ્ટેપ સંકોચનને કારણે, અન્નનળીની દિવાલના હલનચલનને કારણે ખોરાક શું છે, આગળ વધે છે. હકીકતમાં આ હલનચલન સંપૂર્ણ પાચન માર્ગમાં જોવા મળે છે. આ શું છે, આ પાચન હલનચલન એટલે કે જે સ્નાયુનું જે સંકોચાવું છે, તે સંકોચન શું છે, આખા પાચન માર્ગમાં આપણને જોવા મળતું હોય છે. જેથી ખોરાક શું છે, આગળની દિશામાં ગતિ કરતું હોય છે, જેથી ખોરાક નીચેની દિશામાં ધકેલાય છે. હવે ક્યારેક જઠર દ્વારા ખોરાક સ્વીકારાતો નથી. જ્યારે જઠર દ્વારા ખોરાક સ્વીકારાતો નથી ત્યારે તે શું છે, આપણને ઉલટી થઈ જાય છે. તમને ક્યારેક કંઈક ખાધા પછી ઉલટી થઈ હોય તો યાદ કરો અને તેના માટે વિચાર કરો અને તમારા માતા પિતાને અને શિક્ષકને ચર્ચા કરો કે આવું શા માટે થાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું જઠર. જઠરની રચના જોઈશું. જઠર એક જાડી દિવાલવાળી કોથળી છે. કેવી છે? જાડી દિવાલવાળી, સ્નાયુઓની બનેલી કોથળી છે. તેનો આકાર યુ જેવો હોય છે, બરાબર છે. તેનો આકાર કેવો હોય છે? યુ જેવો હોય. તે પાચન માર્ગનો સૌથી પહોળો ભાગ હોય છે. તે પાચન માર્ગનો શું છે, સૌથી પહોળો માર્ગ કયો છે? જઠર. તે એક છેડેથી અન્નનળી દ્વારા જોડેલો હોય છે. તે એક છેડેથી શું છે, અન્નનળી દ્વારા ખોરાક લે છે અને બીજા છેડે નાના આંતરડામાં ખુલે છે, બરાબર છે. વિદ્યાર્થી મિત્રો, એક છેડેથી શું છે, અન્નનળીમાંથી ખોરાક લે છે અને બીજે શું છે, નાના આંતરડામાં બીજો દ્વાર ખુલે છે. જઠરની અંદરની દિવાલ શ્લેષ્મ એટલે કે એસિડ, જેને હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન કરે છે. શ્લેષ્મ હાઇડ્રોક્લોરિક એસિડ અને પાચક રસનો સ્ત્રાવ કરે છે કે જે શું છે, ખોરાકને નરમ બનાવવાનું કામ કરે છે. શ્લેષ્મ જઠરની અંદરની દિવાલને શું છે, રક્ષણ આપે છે. શ્લેષ્મ જે હોય છે તે શું છે, અંદરની દિવાલને રક્ષણ આપે છે. એસિડ ઘણા બેક્ટેરિયાને મારી નાખે છે. એસિડ જે હોય છે આપણા શરીરમાં જે બેક્ટેરિયા હોય છે એને શું છે, મારી નાખે છે અને ખોરાક સાથે બળી જાય છે અને જઠરના માધ્યમને એસિડિક બનાવે છે તથા પાચક રસનો કાર્યરત કરે છે. પાચક રસો પ્રોટીનને તોડી તેનું સરળ ઘટકોમાં રૂપાંતરણ કરે છે. એટલે આપણો શરીરમાં મેઇન પાચન ક્રિયા ક્યાં થાય છે વિદ્યાર્થી મિત્રો, કે ખોરાકને નરમ બનાવવાનું અને અલગ અલગ પ્રકારના બેક્ટેરિયાને મારવાનું કામ કોણ કરે છે, કે જઠર. જઠરમાં શેના કારણે થાય છે, કે શ્લેષ્મ પછી હાઇડ્રોક્લોરિક એસિડ અને પાચક રસો, આ બધા શું છે, પાચક રસો બધા કહેવાય છે, જે ઉત્પન્ન થવાના કારણે થાય છે. શ્લેષ્મ શું કરે છે, કે અંદરની દિવાલને રક્ષણ આપે છે. જઠરની અંદરની એસિડ જે હોય છે ઘણા બેક્ટેરિયાને મારી નાખે છે અને ખોરાકને સાથે ભળે છે અને ખોરાકને નરમ બનાવે છે, બરાબર છે. અને ખોરાકના માધ્યમે શું છે, એસિડિક બનાવે છે અને પાચક રસોને કાર્યરત કરે છે, કે જેથી પાચક રસો શું છે, પ્રોટીનને તોડીને એટલે કે જે જટિલ પદાર્થ છે તેને તોડીને તેનું સરળ ઘટકોમાં રૂપાંતરણ કરે છે, જેમ કે શર્કરામાં રૂપાંતરણ કરે છે, ગ્લુકોઝમાં રૂપાંતરણ કરે છે અને આપણા શરીરમાં તેનું શું છે, શોષણ થાય છે અને આપણને તેમાંથી શક્તિ મળે છે, બરાબર છે. ખોરાક જ્યારે જઠરમાં હોય ત્યારે આ સ્નાયુઓ શું છે, હલનચલન કરે છે. હલનચલન કરવાના લીધે શું છે, તેઓ વલોવાય છે. વલોવાય છે એટલે કે ભળી જાય છે અને જઠરની અંદરની દિવાલમાંથી જે પાચક રસો ઉત્પન્ન થાય છે તેમાંથી તે ખોરાકનું શું થાય છે, પાચન થતું રહે છે અને ત્યારબાદ તે છે ને તે શેમાં નાખે છે, તેને જઠરમાં એટલે કે નાના આંતરડામાં, નાના આંતરડા તરફ તેનું શું છે, વહન કરાવે. હવે વિદ્યાર્થી મિત્રો, નાના આંતરડામાં જે ખોરાક આવે છે, પોષક તત્વો આવે છે, પોષક ઘટકો આવે છે તેનું જોઈશું. તો નાના આંતરડાની રચના જોઈએ કે નાનું આંતરડું એ અત્યંત ગુચળામય 7.5 મીટર લાંબુ છે, બરાબર છે. કેટલા નાનું આંતરડું કેટલું છે, 7.5 મીટર લાંબુ હોય છે. તે યકૃત અને સ્વાદુપિંડનો
સ્ત્રાવો મેળવે છે. યકૃતમાંથી અને સ્વાદુપિંડમાંથી જે સ્ત્રાવો ઉત્પન્ન થાય છે, જે રસ ઉત્પન્ન થાય છે, તે રસ કોણ મેળવે છે? નાનું આંતરડું. યકૃતમાંથી અને સ્વાદુપિંડમાંથી ઉત્પન્ન થતા રસો તે કોણ મેળવે છે? નાનું આંતરડું મેળવે છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? સાથે સાથે તેની દિવાલ પણ રસોનો સ્ત્રાવ કરતું હોય છે. કોણ? નાના આંતરડા, યકૃત, સ્વાદુપિંડ, એમાંથી જે સ્ત્રાવ આવે છે રસ, તે પાચક રસનું ઉત્પન્ન કરે છે, તેનું ગ્રહણ કરે છે, અને સાથે સાથે નાના આંતરડાની જે દિવાલ છે, નાના આંતરડાની દિવાલ છે, તે પણ શું છે? એક રસોનો થોડોક સ્ત્રાવ કરે છે. યકૃત એ લાલાશ પડતા બદામી રંગની ઉદરમાં જમણી બાજુએ ઉપરના ભાગે આવેલી ગ્રંથિ છે. તે આપણા શરીરની સૌથી મોટી ગ્રંથિ છે. કઈ? યકૃત ગ્રંથિ આપણા શરીરની સૌથી મોટી ગ્રંથિ છે. કેસનો પિત્તરસનો સ્ત્રાવ કરે છે. બરાબર છે? કેસનો પિત્તરસનો સ્ત્રાવ કોણ કરે છે? યકૃત ગ્રંથિ, કે જે શું છે, સૌથી મોટી ગ્રંથિ આપણા શરીરમાં આવેલી હોય છે, તે શું છે? પિત્તરસનો સ્ત્રાવ કરે છે. જે પિત્તાશય જેવી કોથળીમાં સંગ્રહાયેલો હોય છે. પિત્તરસ એ ચરબીના પાચનમાં મહત્વનો ભાગ ભજવે છે. ચરબી એ ખૂબ જ જટિલ પદાર્થ છે. તેના પાચન માટે કોની જરૂર પડે છે વિદ્યાર્થી મિત્રો? તો પિત્તરસની મદદ સિવાય ચરબીનું પાચન થતું નથી. એટલે કે ચરબીના પાચન માટે સોનો પિત્તરસનો સ્ત્રાવ જરૂરી છે. અને પિત્તરસ શેમાંથી ઉત્પન્ન થાય છે? યકૃતમાંથી સ્ત્રાવ થતો હોય છે. યકૃત પિત્તરસનો સ્ત્રાવ કરે છે, કે જે પિત્તાશયમાં સંગ્રહાયેલો હોય છે, અને પિત્તાશયમાંથી સંગ્રહાયેલા પિત્તરસમાંથી ચરબીનું પાચન થતું હોય છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? આમ તે યકૃતમાંથી મળતા પિત્તરસમાંથી ચરબીનું પાચન કરતું હોય. સ્વાદુપિંડ એ મોટી અને આછા બદામી રંગની ગ્રંથિ છે, કે જે જઠરની નીચે આવેલી હોય છે. જે ક્યાં આવેલી હોય છે? જઠરની નીચે આવેલી હોય છે. સ્વાદુરસ કાર્બોદિત પ્રોટીન અને ચરબી પર કાર્ય કરે છે. કોણ છે? સ્વાદુપિંડમાંથી ઉત્પન્ન થતો સ્વાદુરસ તે શું છે? પ્રોટીન, ચરબી અને કાર્બોદિત. શું છે? પ્રોટીન, ચરબી અને કાર્બોદિત પર કાર્ય કરતું હોય છે અને તેને સરળ સ્વરૂપમાં રૂપાંતરિત કરે છે. અંશતઃ પાચિત ખોરાક હવે નાના આંતરડાના નીચેના ભાગમાં પહોંચે છે. અંશતઃ પાચિત ખોરાક ક્યાં જાય છે? નાના આંતરડાના નીચેના ભાગમાં પહોંચે, કે જ્યાં નાના નાના શું છે, આંતરડાના પાચક રસો, નાના નાના આંતરડાના પાચક રસો ખોરાકના બધા જ ગટોનું પાચન પૂર્ણ સ્વરૂપે કરતું હોય છે. જે પાચનનું થોડુંક અંશતઃ પાચન થયું છે, તેનું સંપૂર્ણ પાચન ક્યાં થાય છે? નાના આંતરડાની અંદર થતું હોય છે. હવે કાર્બોદિતનું પાચન થઈ તે ગ્લુકોઝ જેવી સરળ શર્કરામાં, ચરબીનું પાચન થઈ ફેટી એસિડમાં, અને ગ્લિસરોલ તથા પ્રોટીનનું પાચન થઈ એમિનો એસિડમાં રૂપાંતરણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, કાર્બોદિતનું પાચન શેમાં થાય છે? ગ્લુકોઝમાં. પાચનનું કાર્બોદિત પદાર્થોનું ગ્લુકોઝ જેવી સરળ શર્કરામાં, ગ્લુકોઝ એ શર્કરા છે, બરાબર છે, તેવી સરળ શર્કરામાં રૂપાંતરિત થાય છે. અને ચરબીનું પાચન થઈને શું બને છે? ફેટી એસિડ. અને ચરબીનું પાચન થઈ શું બને છે? ફેટી એસિડ. અને ગ્લિસરોલ તથા પ્રોટીનનું પાચન થઈ એમિનો એસિડમાં રૂપાંતરણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ તમારે યાદ રાખવાનું છે. કાર્બોદિતનું ગ્લુકોઝમાં, ચરબીનું ફેટી એસિડમાં, અને ગ્લિસરોલનું તથા પ્રોટીનનું એમિનો એસિડમાં શું થાય છે? રૂપાંતરણ થાય છે. ક્યાં? નાના આંતરડામાં થાય છે. બરાબર છે. હવે નાના આંતરડામાં વિદ્યાર્થી મિત્રો શોષણ કઈ રીતે થાય છે તે જોઈએ આપણે. તો નાના આંતરડામાં હવે પાચિત ખોરાક, જે ખોરાક પાચન થઈ ગયો છે, તે ખોરાક નાના આંતરડાની દિવાલની શું છે વિદ્યાર્થી મિત્રો? રુધિરવાહિનીમાં. શું છે? નાના આંતરડાની શું છે? દિવાલની રુધિરવાહિનીમાં થાય છે. બરાબર છે. ક્યાં જાય છે પાચિત ખોરાક? નાના આંતરડાની દિવાલની રુધિરવાહિનીમાંથી પસાર થાય છે. ક્યાંથી? નાના આંતરડાની દિવાલની રુધિરવાહિનીઓ, કે જેમાંથી શું છે, રુધિર વહન પામતું હોય છે, જેને શોષણ કહેવામાં આવે છે. ત્યાં શું છે? તેનું શોષણ થાય છે. કોનું? જે સરકારમાં રૂપાંતરિત થઈ ગયું હોય તે. હવે નાના આંતરડાની અંદરની વાલમાં હજારો આંગળીઓ જેવી નાના નાના પ્રવર્ધો જોવા મળે છે, જેને શું છે, રસાંકુરો કહેવામાં આવે છે. રસાંકુરો કોને કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? કે નાના આંતરડાની અંદરની વાલમાં હજારો આંગળીઓ જેવી નાના નાના પ્રવર્ધો જોવા મળે છે, આંગળીઓ જેવા પ્રવર્ધો જોવા મળતા હોય છે, તેને શું કહેવામાં આવે છે? રસાંકુરો કહેવામાં આવે છે. શું તમને અનુમાન બાંધી શકો છો કે આ રસાંકુરો નાના આંતરડામાં શું ફાળો ભજવે છે? તો વિદ્યાર્થી મિત્રો, રસાંકુરો શું કરતા હોય છે? પાચિત ખોરાકની શોષણ સપાટીમાં શું કરે છે? વધારો કરે છે. શોષણ સપાટી એટલે કે જેટલી સપાટી વધારે તેટલું ખોરાકનું શું થાય છે? શોષણ વધારે થાય છે. બરાબર છે. આમ
દરેક રસાંકુરો પાસે તેની સપાટી દરેક રસાંકુર પાસે તેની સપાટી નજીક પાતળી અને રુધિર કેશિકાઓનું જાળું જોવા મળે છે. શું છે? દરેક રસાંકુર પાસે તેની સપાટી નજીક કોની રસાંકુરની સપાટી નજીક પાતળી અને નાની નાની રુધિર કેશિકાઓનું જાળું જોવા મળે છે. રસાંકુરોની સપાટી પાચિત ખોરાકનું શું કરે છે? શોષણ કરે છે. જે ખોરાકનું પાચન થઈ ગયું હોય છે તેનું શોષણ કરે છે અને શોષાયેલ ખોરાક રુધિરવાહિનીઓ દ્વારા શરીરની વિવિધ અંગો સુધી પહોંચે છે. બરાબર છે? અને જ્યાં તે શરીર માટે જરૂરી પ્રોટીન જેવા જટિલ ઘટકોનું બંધારણમાં વપરાય છે, જેને અભિશોષણ કહેવામાં આવે છે. આપણા શરીરના વિવિધ ભાગોમાં બધું શોષાયેલો ખોરાક પહોંચે છે અને તે શરીર માટે જરૂરી પ્રોટીન જેવા જટિલ ઘટકોના બંધારણમાં વપરાય છે. શું છે? પ્રોટીન જેવા જટિલ બંધારણમાં વપરાય છે. તે ખોરાકનું જે શોષણ થયું છે તે ખોરાકનું શું છે? પ્રોટીન જેવા જટિલ ઘટકોના બંધારણમાં એટલે કે બનાવટમાં વપરાય છે કે જેને અભિશોષણ કહેવામાં આવે છે. કોષોમાં ગ્લુકોઝ ઓક્સિજન દ્વારા તૂટે છે. જે આપણા શરીરમાં ગ્લુકોઝ બનેલો હોય છે તે ગ્લુકોઝ કોના દ્વારા તૂટે છે? ઓક્સિજન દ્વારા તૂટે છે. અને ઓક્સિજન આપણે શેના દ્વારા લઈએ છીએ? આપણે જે શ્વસન ક્રિયા દરમિયાન ઓક્સિજન લઈએ છીએ તેના દ્વારા તે ગ્લુકોઝ તૂટે છે અને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે અને શક્તિ છૂટી પડે છે. અને આવી રીતે ખોરાક અપાચિત અને વણ શોષાયેલો છે તે મોટા આંતરડામાં જાય છે. જે ખોરાક અપાચિત છે અને જે વણ શોષાયેલો છે, જે શોષાયેલો નથી, તે ખોરાક ક્યાં જાય છે? વિદ્યાર્થી મિત્રો, મોટા આંતરડામાં જાય છે. હવે મોટા આંતરડા વિશે આપણે આના પછીના વિડીયોમાં જોઈશું.